બાબાપુર ગામની પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 ના શિક્ષિકા બહેનોની બદલી કરીને અન્યત્ર ફેરવવા અંગે મેનેજમેન્ટ કમિટી, વાલીઓ તેમજ ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. બાબાપુર ગામની પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 ના શિક્ષિકા બહેનોની બદલી કરીને અન્યત્ર ફેરવવા અંગે સ્કૂલમાં મેનેજમેન્ટ કમિટી, વાલીઓ તેમજ ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનમાં જણાવ્યા પ્રમાણે હાલમાં બાબાપુર પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 ના શિક્ષિકા બહેનો સુમિતાબેન હરકાનભાઈ ઠાકર, આશાબેન રમેશભાઈ કોરડિયા, હિરલબેન પ્રવીણભાઈ ભુવા તેમજ તેમના પતિઓ દ્વારા તમોને તેમજ શિક્ષણ વિભાગમાં ઉપલી કચેરીઓમાં બિલકુલ ખોટી અરજીઓ કરી શાળામાં 20 વર્ષથી ખૂબ જ સારી રીતે ફરજ બજાવતા આચાર્ય ભદ્રેશભાઈ એસ દવેને બદનામ કરી તેમના વાંક ગુના વગર રાજકીય આગેવાનોની લાગબક કરીને તેમના ઘરથી 150 કિલોમીટર દૂર ચાટ બંદર બદલી કરાવી નાખી હતી. આચાર્ય ભદ્રેશભાઈ દવેને હૃદયનું ઓપરેશન કરાવેલું હોવા છતાં શાળામાં શિક્ષણ કાર્ય તેમજ શાળાના વિકાસના કામો સતત કરતા રહેતા હતા, જેમાં ત્રણેય બહેનો તેમને કોઈ દિવસ સહકાર આપતા નહીં અને કોઈ પણ પ્રકારે પરેશાન કરવાના ષડયંત્ર કર્યા કરતા હતા, જે અમારા સંતાનો મારફત અમોને જાણવા મળેલ છે. આચાર્ય ભદ્રેશભાઈને ફસાવવા અને હેરાન કરવા ભૂતકાળમાં શાળાના વિદ્યાર્થીને ઇલેક્ટ્રિક શોકથી મારી નાખવા સુધીનું કૃત્ય સુમિતાબેન ઠાકર અને હિરલબેન ભુવા દ્વારા પ્રયાસો થયા હતા, જેનો આશાબેન અત્યારે ઢાંક પીછડો કરવાના પ્રયાસ કરી રહ્યા છે અને તેમના પતિની ઓળખાણનો લાભ લઈને આશાબેન કોરડિયા અને સુમિતાબેન ઠાકરના પતિ વિદ્યાર્થીઓને ખોટું બોલવાનું શીખવાડીને વિડીયો ક્લિપ બનાવીને ખૂબ હલકી કક્ષાના આક્ષેપોવાળી પ્રેસ નોટ આપીને ભદ્રેશભાઈ દવેને સમાજમાં બદનામ કરવાની કોઈ કસર બાકી રાખતા નથી. સરકાર દ્વારા ધોરણ 6 થી 8 માં વિષય શિક્ષકો ભર્યા હોવા છતાં બાબાપુરની શાળામાં શિક્ષણના નામે મીંડું છે અને આચાર્ય વિરુદ્ધ કાવાદાવા કરવામાં સમય બગાડીને અમારા સંતાનોને શિક્ષણમાં નબળા રાખી દેવામાં આવ્યા છે. ભૂતકાળમાં પણ સુમિતાબેન ઠાકર પોતાના સંતાનોના વર્ગના જ શિક્ષક રહીને તેમના સંતાનોથી હોશિયાર બાળકો સાથે કાયમ અન્યાય કરતા હતા. અમારા સંતાનો હાલ કોલેજમાં અભ્યાસ કરતા સાક્ષી છે. સરકાર દ્વારા પીરિયડ પદ્ધતિ અમલમાં નહોતી આવી ત્યારે આચાર્ય ભદ્રેશભાઈ દ્વારા પીરિયડ પદ્ધતિ શરૂ કરેલ હતી, તેમાં જે દિવસે તેમના સંતાન સ્કૂલે ન આવ્યા હોય તે દિવસે સુમિતાબેન ઠાકર દ્વારા પીરિયડ બદલાવવામાં નહીં આવતા. હાલમાં 1 વર્ષ પહેલાં જ બદલીને આવેલા આશાબેન કોરડિયાને આચાર્ય સાથે કોઈ પ્રકારનો વાંધો પડેલ ન હોવા છતાં સુમિતાબેન ઠાકરની ચડામણીથી 6 થી 8ના ત્રણેય બહેનો એકજૂટ થઈ શાળાનું વાતાવરણ બગાડી રહ્યા હોય તેમજ આચાર્ય દ્વારા લોકફાળો ઉઘરાવીને તેમજ પોતાના સ્વખર્ચે ગુજરાતમાં ગણના થાય તેવો બગીચો બનાવવામાં આવી રહ્યો હતો. શાળાના આચાર્યના સમગ્ર ગામમાં વખાણ થતા તે આ શિક્ષિકા બહેનોથી સહન ન થઈ શક્યું અને ગામના લુખ્ખા તત્વો કે જેને શાળામાં 1 રૂપિયો પણ ફાળો નથી આપ્યો, જેમના સંતાનો શાળામાં અભ્યાસ પણ નથી કરી રહ્યા તેવા લુખ્ખા અને નવરા માણસોનો સાથ લઈ શાળામાં થઈ રહેલા બગીચાના અને વિકાસના કાર્યને ખોરંભે ચડાવી દીધું છે. ફક્ત ઈર્ષા અને રાગદ્વેષના કારણે અમો સૌ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો, વાલીગણ તેમજ ગ્રામજનોની નમ્ર વિનંતી સાથે પ્રાર્થના છે કે બાબાપુર શાળાના વાતાવરણને ખરાબ કરનાર મુખ્ય દોષિત અને ગુનેગાર એવા સજાને પાત્ર ધોરણ 6 થી 8 ના શિક્ષિકા બહેનોને બાળકોના શિક્ષણ અને ભવિષ્યના હિતને ધ્યાને રાખી બાબાપુર શાળામાંથી અન્યત્ર બદલી કરીને અન્ય શિક્ષકોને મૂકવા વિનંતી. મારું નામ બાબરામભાઈ સાળિયા, ગામ બાબાપુર, તાલુકો જિલ્લો અમરેલી. અને મારા પ્રાથમિક શાળામાં જે ડખો હાલે છે તેના અનુસંધાને મેં જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર અત્યારે આપ્યું અને હેડમાસ્ટરની બદલી કરી છે, તો મૂળ ફરિયાદી છે એમની બદલી કેમ ન કરી? અને એ બેન જ નથી એમનું કહ્યું કરતા, હેડમાસ્ટરનું નથી, વિદ્યાર્થીનો પ્રયોગ કરાવતા નથી, કોઈ ટાઈમસર આવતા. મારું નામ આશાબેન ઘનશ્યામભાઈ વઘાસિયા છે, હું ગામ બાબાપુરથી આવી છું. મારા 3 છોકરીઓ ભણી ગઈ છે અને હજી અત્યારે હાલમાં 1 છોકરો ભણે છે. મારી 3 છોકરીઓ ભણીને 1 PTC અત્યારે શિક્ષક છે, એમાં કોઈ પણ ફરિયાદ આવી નથી. તે પહેલાં જે શિક્ષકો હતા એને કોઈ પણ પ્રશ્ન અને કોઈ વાંધો નહોતો. અત્યારે જે આ બેન છે એ 20 વર્ષથી છે, એનો પ્રશ્ન તો સદાય રહે છે. કેમ કે મારી છોકરી જ્યારે ભણતી ત્યારે હું જ્યારે ટેસ્ટ આપતા ત્યારે હું તપાસવા લઈ જતી, તો હું એમ કહેતી કે આ ટેસ્ટ તો બધું સાચું છે, તો કે મારી છોકરીએ તપાસી છે. એટલે મેં એને એમ કીધું કે તમારી છોકરીને તપાસવાનું છે કે તમારે તપાસવાનું છે, નોકરી કોણ કરે છે? તો તે દિવસથી મારી છોકરીઓને એ હેરાન કરતા એ આ હું એ પ્રશ્ન ચાલુ અત્યારનો. પછી સાહેબ આવ્યા પછી તો બહુ થોડુંક ઘણું સારું થઈ ગયું, બધું સરસ વ્યવસ્થિત હાલતું હતું. મારું નામ પ્રવીણાબેન સુહાગિયા છું. હું બાબાપુર ગામમાંથી આવ્યા છીએ અમારા સ્ટાફને બદલવા માટે. અને જો એમાં આચાર્યની એકની બદલી થઈ છે અને એમાં જે ફરિયાદી છે જે બધા કામ એવા કરે છે એની નથી થઈ અરજી.